ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન શીખીશું. આજે તો શનિવાર છે ને, આપણે સામાન્ય જ્ઞાનમાં અત્યાર સુધી ક્યાં સુધી શીખ્યા હતા? રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખી ગયા ને, આપણા રાષ્ટ્રીય પ્રતીકો, રાષ્ટ્રીય નાણું, પ્રાણી, પક્ષી, ફૂલ, રમત, આપણો રાષ્ટ્રધ્વજ, આપણા રાષ્ટ્રીય તહેવારો, આ બધા વિશે શીખી ગયા ને આપણે. હવે આપણે સામાન્ય જ્ઞાનનું બીજું ચેપ્ટર એટલે કે તહેવારો વિશે શીખીશું. તો તહેવારો આપણે બધા ઉજવતા જોઈએ, ખબર છે ને? તો અહીંયા આપણે અમુક તહેવારો વિશે જાણવાનું છે. તો જો પહેલો તહેવાર છે એમાં રક્ષાબંધન, ખબર છે બધાને રક્ષાબંધન ક્યારે આવે? રક્ષાબંધન શ્રાવણ મહિનો આવે ને, ગુજરાતી મહિનાના નામ બોલો છો ને બધા, કાર્તક માક્ષર એવું, તો એમાં શ્રાવણ મહિનો આવે ને, એ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધન આવે, એને બળેવ પણ કહેવાય. તો આ કેવી રીતે ઉજવાય તહેવાર? તો આ રક્ષાબંધન છે એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે ને, ભાઈ અને બહેનનો તહેવાર છે. ત્યારે તમે લોકો શું કરો છો? બહેન હોય ભાઈને રાખડી બાંધે, અને ભાઈ પછી શું આપે બહેનને? પૈસા આપે કે ગિફ્ટ આપે કે એવું આપે ને, બધું ચોકલેટ આપે એવું આપે ને. તો મજા આવે ને આ દિવસે. મમ્મી પપ્પાએ પણ ઘરે સરસ બધાએ તમને નવા કપડાં પહેરાવ્યા હોય, એ લોકો પણ સરસ તૈયાર થયા હોય, અને ઘરે સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય મમ્મીએ, અને તમે લોકો આવી રીતે રાખડી બાંધીને અને એકબીજાને ગિફ્ટ ને એવું આપીને આ તહેવાર ઉજવો છો ને રક્ષાબંધનનો, બરાબર? જો આ ચિત્રમાં પણ આપેલું છે, એક છોકરી છે એના ભાઈને રાખડી બાંધે છે, પછી અહીંયા ગિફ્ટ છે. આ રક્ષાબંધનમાં રાખડી બાંધવાની થાળી છે, એમાં જો મીઠાઈ છે, દીવડા કરેલા છે, રાખડી છે, એવું છે ને, અહીંયા કંકુ છે, ચોખા છે, અને આ સરસ મજાની રાખડી છે ને. હવે બીજો તહેવાર નવરાત્રિ. નવરાત્રિનો તહેવાર તો બધી જ બહેનોને ગમતો જ હોય, ગમે ને? નવરાત્રિ એ કેટલા દિવસનો તહેવાર હોય? નવ દિવસનો. કેટલા દિવસનો? નવ દિવસનો. એકદમ લાંબો તહેવાર થાય ને. રક્ષાબંધન છે તો એક દિવસમાં પૂરું થઈ જાય, પણ નવરાત્રિ છે તો નવ દિવસ સુધી ચાલે. આ નવરાત્રિ ક્યારે આવે ખબર છે કોઈને? નવરાત્રિ આસો મહિનો આવે ને, ગુજરાતી મહિના તમે બોલો છો એમાં આસો મહિનો આવે ને, ત્યારે આસો મહિનાની એકમથી શરૂ થાય, સુદ એકમથી તો નોમ સુધી ચાલે, અને પછી દશેરા આવે દસમા દિવસે, બરાબર ને? તમને ખબર છે ને, તમે બહેનો હશે તો ગરબીમાં રહેતી હોય અને ગરબા ગાતી હોય ને, પછી લોકો નવ દિવસ સુધી બધા શું કરે? ગરબા રમે, દાંડિયા રાસ ને ગરબા ને એવું રમે છે. અહીંયા ચિત્રમાં બતાવેલું છે એ રીતે. તમને પણ ગરબા રમવાની મજા આવે છે ને? કેવા કૂદમ કૂદ કરતા હોય નાના નાના, અને તમારા જેવી નાની નાની બાળાઓ હોય તો સરસ મજાના ચણિયા ચોળી પહેરીને સરસ મજાની તૈયાર થઈ અને ગરબા રમતી હોય તો કેવી સરસ માતાજી જેવી જ લાગે ને. પછી મોટા લોકો હોય એ પણ ગરબા રમતા હોય, તમારા મમ્મી ને એ લોકો, બરાબર? અને બધા જ લોકો સાથે મળીને માતાજીની અંબે માં છે, જો આ વાઘ ઉપર બેઠા છે, દેખાય છે અંબે માતા? એનું વાહન છે વાઘ, અને જો એને કેટલા હાથ છે ગણો જોઈએ, 1 2 3 4 5 6 7 અને 8 હાથ છે, અને આઠેય હાથમાં અલગ અલગ વસ્તુઓ છે. જો એક હાથમાં કમળ પકડેલ છે, એકમાં ત્રિશૂળ, એકમાં બાણ, એકમાં શંખ, એકમાં ગદા, એકમાં તલવાર, એકમાં ચક્ર, અને એક હાથથી માતાજી આશીર્વાદ આપે છે બધાને. તો આવા માતાજી અંબેમાં કહેવાય. નવરાત્રિમાં બધા અંબેમાની પૂજા કરે ને, પૂજા કરે, આરતી કરે, ને પછી ગરબા રમે, દાંડિયા રાસ રમે, મજા આવે ને? જો અહીંયા ચિત્રમાં પણ બતાવેલું છે, બરાબર? તો આ તહેવાર નવરાત્રિનો તહેવાર છે. ત્યારબાદ છે દિવાળીનો તહેવાર. તો દિવાળીનો તહેવાર ક્યારે આવે ખબર છે કોઈને? એ પણ નવરાત્રિની જેમ જ આસો મહિનામાં આવે, આસો મહિનાની અમાસ એટલે દિવાળી. પણ આ તહેવાર ફક્ત એક દિવસનો નથી હોતો, એ 11 થી શરૂ થઈ જાય, એને રમા એકાદશી કહેવાય. પછી બીજો દિવસ એટલે વાઘ બારસ, ત્રીજો દિવસ એટલે ધનતેરસ, ચોથો દિવસ એટલે કાળી ચૌદસ, અને પાંચમો દિવસ એટલે કે દિવાળી. અને દિવાળી પછી નવું વર્ષ આવે, બેસતું વર્ષ. તમે લોકો બધાના ઘરે હેપી ન્યૂ યર કરવા જાઓ છો ને, હા, એ દિવસ. અને એના પછી ભાઈબીજ આવે, એટલે ભાઈ છે એ પોતાની બહેનના ઘરે જમવા જાય અને બહેન એને પ્રેમથી જમાડે, સરસ મજાની રસોઈ બનાવી, અને પછી એને ભાઈ છે એને ગિફ્ટ કે પૈસા કે એવું આપે, બરાબર? તો આ રીતે એમાં દિવાળી છે એ શેનો તહેવાર છે? પ્રકાશનો અને ઉજાસનો. ઉજાસ એટલે અજવાળું. દિવાળીમાં બધાના ઘરે અજવાળું હોય સરસ, બધાએ ઘરમાં મમ્મી પપ્પાએ અને બધાએ સાથે મળી અને ઘરની સાફ સફાઈ કરી હોય. તમે પણ હેલ્પ કરાવો છો ને તમારા મમ્મી પપ્પાને એમાં,
સાફ સફાઈ કરવામાં, પછી સરસ રીતે ઘરને કલર કરેલો હોય, પછી ઘરમાં બધા સરસ દીવડા કરેલા હોય, કરો છો ને બધા દીવડા મૂકો છો ને દિવાળીમાં, પછી સિરીઝ લગાવેલી હોય, કેવું સરસ ઘરમાં બધે અજવાળું અજવાળું દેખાતું હોય, પછી તમે બધા તો ફટાકડા ફોડતા હશો, કેવી મજા આવે હે ને ફટાકડા ફોડવાની, તો ફટાકડા ફોડે પછી બધા નવા નવા કપડાં, મમ્મી એન પપ્પાએ તમને સરસ મજાના કપડાં લઈ આપ્યા હોય નવા નવા, તો તમે નવા નવા કપડાં દરરોજ પહેરો છો ને, 5-6 દિવસ 7 દિવસ બરાબર નવા નવા કપડાં પહેરો, પછી મમ્મીએ સરસ મજાનો નાસ્તો બનાવેલો હોય, મીઠાઈ ને બધું ફરસાણ ને એવું ઘરે બનાવેલું હોય અથવા તમે બજારમાંથી લઈ આવ્યા હોય, બધા સરસ મીઠાઈ ને એવું ખાય. પછી તમે જોયું હશે કે તમારા મમ્મી છે એ ઘણા બધા દીવડા કરી અને તમારા ઘરના અગાશીમાં કે દિવાલ ઉપર કે આંગણામાં કે એવી બધી જગ્યાએ દીવા મૂકે છે ને, પછી સરસ મજાની રંગોળી બનાવે, અને તમે પણ એમ કહેતા હશો મમ્મી મને પણ રંગોળી કરવી છે, મને થોડોક કલર પૂરવા દે ને, આવું કહો છો ને, કેવી મજા આવે દિવાળીમાં, મજા આવે ને. પછી તમે લોકો કાળી ચૌદસ ને એવું હોય ત્યારે વડા બનાવો છો, બનાવો છો ને, હં. પછી દિવાળીમાં ફટાકડા ફોડી ફોડીને તમે કેટલું બધું આમ સરસ વાતાવરણ ઊભું કરો છો, મજા આવે છે ને બધાને. અને નવા વર્ષમાં બધા એકબીજાના ઘરે હેપી ન્યૂ યર કરવા જાઓ છો ને, તો આ દિવાળીનો તહેવાર ખૂબ જ મજા આવે એવો હોય. કયા મહિનામાં આવે? આસો મહિનામાં. નવરાત્રિ ને દિવાળી બંને આસો મહિનામાં આવે, બરાબર. અને દિવાળીનો તહેવાર જે છે એમાં જે દિવાળી છે એ આસો મહિનાની અમાસ એટલે કે આસો મહિનાના છેલ્લા દિવસે આવે છે, અને એના પછીનો દિવસ એટલે નવું વર્ષ એટલે સીધો કારતક મહિનો શરૂ થઈ જાય ત્યારથી. ત્યારબાદ હવે એના પછીનો તહેવાર છે નાતાલ. તો બધાને ખબર હશે નાતાલ તો સાંતાક્લોઝ આવે ગિફ્ટ આપે ને. આ નાતાલ છે એ કયા ધર્મનો તહેવાર છે? આપણે અત્યાર સુધી જે તહેવાર જોઈએ આ રક્ષાબંધન નવરાત્રિ દિવાળી બધા હિન્દુ ધર્મના તહેવાર છે, પણ નાતાલ છે એ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે. આપણે લોકો કેવા હિન્દુ છીએ ને, કેવા છો તમે લોકો? હિન્દુ છો, મુસ્લિમ છો, ખ્રિસ્તી છો, બરાબર. તો આ નાતાલ છે એ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે. એ ક્યારે આવે? તો એના માટે તમારે જાન્યુઆરી ફેબ્રુઆરી એ બધા મહિના બોલવા પડે. તો એ મહિનામાં આપણે જે છેલ્લે ડિસેમ્બર મહિનો આવે છે ને, તો ડિસેમ્બર મહિનાની 25મી તારીખે નાતાલનો તહેવાર આવે. ક્યારે આવે? ડિસેમ્બર મહિનાની 25મી તારીખે. એમાં જો આવો સાંતાક્લોઝ હોય, સફેદ સફેદ દાઢી ને લાલ કપડાવાળો, પછી જિંગલ બેલ એવું બોલતો આવે ને, અને બધા માટે ગિફ્ટ ને ચોકલેટ ને એવું લાવે. જો અહીંયા આપેલી છે ચોકલેટ ને બધું છે ને, અહીંયા ફુગ્ગા અને ગિફ્ટ ને એવું છે. પછી તમે આવું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરો છો ને ઘરે, એમાં સરસ મજાની સિરીઝ ને એવું લગાવો છો અને એને સરસ મજાનું શણગારો છો ને. પછી તમને ખબર છે તમે લોકો મોજા લટકાવો છો એમાં, પછી એ મોજામાં બીજે દિવસે કંઈક ગિફ્ટ આવી જાય છે ને, કેવી મજા આવે નાતાલમાં પણ. સારું, ચાલો હવે આપણે આગળ જોઈએ બીજા તહેવારો વિશે. તો આ તહેવાર છે એ શાનો છે? જુઓ જો એ પતંગો છે. તો શાનો તહેવાર હોય? ઉત્તરાયણનો. તો આ ઉત્તરાયણનો તહેવાર છે એ ક્યારે આવે? જાન્યુઆરી મહિનાની 14મી તારીખે. ક્યારે? યાદ રાખજો બધા, જાન્યુઆરી મહિનાની 14મી તારીખે. અને એમાં તમે લોકો શું કરો છો? પતંગ ચગાવો છો અને બીજાના પતંગ કાપો છો અને કપાયેલા પતંગ લૂંટો છો અને એવું બધું કરો છો ને, કેટલી મજા આવે છે હે ને. બધા લોકો નાના મોટા બધા અગાશીમાં ચડીને પતંગ ચગાવતા હોય, આખો દિવસ અગાશીમાં કાઢે છે હે ને. પછી મમ્મીએ સરસ મજાના તલ ને મમરાના લાડુ ને શીંગની ચીક્કી ને બધું બનાવેલું હોય એ બધું તમે ખાઓ છો ને, મજા આવે છે ને આવી રીતે પતંગ ચગાવવાની. તો પતંગ ચગાવવાનો તહેવાર એટલે ઉત્તરાયણ. ત્યારબાદ એના પછી જુઓ આ શેનો તહેવાર છે? જુઓ તો એકબીજા ઉપર કલર છાંટે છે અને બધા અહીંયા અગ્નિના ફેરા ફરે છે અને દર્શન કરે છે. કહો જોઈએ. હં, હોળીનો તહેવાર છે ને. તમને ગમે હોળી? હોળીનો તહેવાર ક્યારે આવે? તમે કારતક માક્ષર એવા મહિનાના નામ બોલો છો ને, એમાં ફાગણ મહિનો આવે છે ને. તો ફાગણ મહિનાની પૂનમ હોય તે દિવસે હોળી અને એના બીજા દિવસે એટલે ધૂળેટી. તો આ હોળી છે એ રંગોનો તહેવાર છે. શેનો? રંગોનો તહેવાર છે. હોળીના બે દિવસનો તહેવાર હોય. પહેલો દિવસ એટલે હોળી, જેમાં તમે ઓલો અગ્નિ પ્રગટાવેલો હોય એની ફરતે પ્રદક્ષિણા કરો છો અને એમાં ખજૂર ધાણી દાળિયા એવું બધું નાખીને એના દર્શન કરો છો અને પાણીનો લોટો લઈ અને એની ફરતે પ્રદક્ષિણા કરો છો ને, જો આ રીતે બરાબર. અને ત્યાર પછી બીજે દિવસે તમે બધા એકબીજાની ઉપર ધૂળેટી કહેવાય તે દિવસે બધા એકબીજાની ઉપર રંગ છાંટો છો, પાણી છાંટો છો, મજા આવે છે ને આવી રીતે હોળીને ધૂળેટી રંગવાની, બરાબર. તો આ હોળીનો અને ધૂળેટીનો તહેવાર છે.
હવે આપણે શું કરવાનું છે, જો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, જો આ ચિત્રમાં છે ને અહીંયા બધા ચિત્રો આપેલા છે ને એને લગતી વસ્તુઓ અહીંયા આપેલી છે, તો આપણે એ ચિત્ર જે તહેવારનું ચિત્ર છે એને એની વસ્તુની સાથે જોડવાનું છે. જો અહીંયા પહેલો તહેવાર છે એ રક્ષાબંધનનો છે ને, ભાઈ છે એ બહેન પાસે રાખડી બંધાવે છે, તો આમાંથી આપણે એને કયા ચિત્ર સાથે જોડીશું, જુઓ જોઈ. જો અહીંયા રાખડી આપેલી છે એની સાથે જોડવાનું ને, તો આપણે રક્ષાબંધનને રાખડીની સાથે જોડી દઈએ. ત્યાર પછી છે પતંગો આપેલી છે, તો પતંગને કોની સાથે જોડાય, પતંગની સાથે શું જોઈએ, ફિરકી જોઈએ ને, તો આ પતંગને આપણે ફિરકીની સાથે જોડીશું. ત્યાર પછી જો અહીંયા હોળીનો તહેવાર આપેલો છે, બધા હોળીનો જે અગ્નિ છે એની પૂજા કરે છે ને, તો આપણે એની સાથે શું જોડીશું, આ પિચકારીને જોડી દઈશું ને, તો ચાલો એને અહીંયા જોડી દઈએ. ત્યારબાદ જો આ સાંતાક્લોઝ આપેલો છે એને કોની સાથે જોડીશું, તો સાંતાક્લોઝની સાથે ક્રિસમસ ટ્રી હોય તો આપણે એને એની સાથે જોડી દઈએ, ચાલો. ત્યારબાદ જો અહીંયા ગરબા રમે છે એક ભાઈ ને એક બેન, બરાબર, તો એને કોની સાથે જોડીશું આપણે, દાંડિયા સાથે. અહીંયા દાંડિયા છે ને, તો ચાલો એને દાંડિયા સાથે જોડીએ, દાંડિયા વગર ગરબા રમવાની મજા ન આવે ને. પછી જો આ છોકરો છે એ ફટાકડા ફોડે છે, તો એને કોની સાથે જોડીશું, જો આ કેટલા બધા ફટાકડા છે એની સાથે જોડીએ, ચાલો આ રીતે જોડવાનું, બરાબર. ત્યારબાદ પાછળ પેજ ફેરવો તો એમાં જો અહીંયા શું આપેલું છે, અહીંયા રાખડી છે, અહીંયા રાખડી અને એવું બધું પૂજા કરવાની થાળી છે, અને અહીંયા પિચકારી છે, અને અહીંયા ઉપર આપણને સૂચના આપેલી છે રક્ષાબંધન તહેવારની વસ્તુઓ પર રાઇટ કરો. તો આપણે રક્ષાબંધન હોય ત્યારે શાનો ઉપયોગ કરીએ, રાખડીનો કરીએ એટલે એના ઉપર રાઇટ, પછી આવી થાળી લઈએ ને ભાઈને ચાંદલો કરવા માટે તો એના ઉપર પણ રાઇટ, પછી પિચકારીનો ઉપયોગ કરીએ છીએ નથી કરતા તો એમાં કશું નહીં કરવાનું. ત્યારબાદ છે ઉત્તરાયણના તહેવારની વસ્તુઓ પર રાઇટ કરો. તો ઉત્તરાયણના તહેવારમાં આપણે શાનો ઉપયોગ કરીએ, પહેલાં તો પતંગનો કરીએ એટલે પતંગ ઉપર રાઇટ, પછી ફિરકીનો ઉપયોગ કરીએ એટલે ફિરકી ઉપર રાઇટ, અને દાંડિયાનો ઉપયોગ કરીએ ના કરીએ તો નવરાત્રિમાં થાય, એટલા માટે આપણે એમાં કશું જ કરવાનું નથી. ત્યારબાદ છે દિવાળીના તહેવારની વસ્તુઓ ઉપર રાઇટ કરો. તો દિવાળીમાં આપણે દીવો કરીએ એટલે એમાં રાઇટ, પછી ફટાકડા ફોડીએ એટલે એમાં રાઇટ, પછી પતંગનું કંઈ કરીએ છીએ દિવાળીમાં, કશું ના કરીએ તો ઉત્તરાયણમાં કરાય એટલે આમાં કશું નહીં કરવાનું. ત્યારબાદ છે નાતાલના તહેવારની વસ્તુઓ ઉપર રાઇટ કરો. તો નાતાલ આવે ત્યારે આપણે શું કરીએ છીએ, આ ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કરીએ છીએ એટલે એમાં રાઇટ કરવાનું. પછી આ પિચકારીનું કંઈ કરાય ના કરાય તો ધૂળેટીમાં જોઈએ એટલે એમાં કશું નહીં કરવાનું. પછી છે સાંતાક્લોઝ, તો સાંતાક્લોઝ હોય ને નાતાલમાં એટલે આપણે એની ઉપર રાઇટ કરીશું. તો આ રીતે આપણે રાઇટ કર્યું. હવે આગળ આપણે જોઈએ તો પશુ પક્ષી વિશે માહિતી મેળવવાની છે આપણે. તો આકોનું ચિત્ર છે ગાયનું, ગાય છે ને જોઈ છે ને બધાએ, ગાય છે ને એ પાલતું પ્રાણી કહેવાય, એને આપણે પાળી શકીએ, બરાબર, એ આપણને કશું નુકસાન ન કરે, આપણે એને ઘરે પાળી શકીએ. એને જો ચાર પગ હોય, એક બે ત્રણ અને ચાર, ચાર પગ છે ને. પછી ગાય શું ખાય, લીલું લીલું ઘાસ ખાય, ખાય ને. પછી ગાય શું આપે આપણને, દૂધ આપે, સવારે પીવો છો ને બધા દૂધ, એવું દૂધ આપણને ગાય આપે. પછી ગાયની બધા પૂજા કરતા હોય ને, ગાયને બધા માતા કહેતા હોય, કે ને ગાય માતા એમ, અને તમારા મમ્મી પણ એને પૂજા કરે છે ને, એને ચાંદલો કરે છે, એને રોટલી ખવડાવે છે, એવું કરે છે ને, ગાયની પ્રદક્ષિણા કરે છે, બરાબર. તો આ ગાય છે. ત્યાર પછી બીજું પ્રાણી છે હાથી. આપણે હાથી વિશે જોઈએ, જો હાથી છે ને એ જંગલી પ્રાણી છે. આપણે શેરીમાં જોઈએ તો આપણને ગાય ઘણી જગ્યાએ જોવા મળે, પણ શેરીમાં ક્યાંય હાથી આટા મારતા દેખાય છે, ના દેખાય, કારણ કે એ જંગલમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય એને જંગલી પ્રાણી કહેવાય, અને આપણે જેને ઘરે પાળી શકીએ એને પાલતું પ્રાણી કહેવાય. પછી હાથીનો રંગ કેવો હોય, કાળો કાળો હોય, હોય ને હાથી ક્યાંય પિંક કલરનો કે ગ્રીન કલરનો કેવો હોય છે, નથી હોતો, હાથીનો કલર કાળો જ હોય છે. પછી હાથીને ચાર પગ હોય છે ને, એ પણ કેવા જાડા જાડા થાંભલા જેવા હોય છે ને, થાંભલા જેવા એને ચાર પગ હોય. પછી મોટા મોટા સુકડા જેવા બે કાન હોય, હોય ને, આપણા કાન કેવડા છે, નાના નાના છે, હાથીના કાન તો જુઓ કેવડા મોટા મોટા છે, સુકડા જેવડા. પછી હાથીને જો એક લાંબી એવી સૂંઢ હોય છે. પછી હાથી તમે સરકસમાં જોયો છે ને, સરકસમાં કામ કરતો હોય ને, જોયું છે કોઈ સરકસ, હા તો સરકસમાં આવો હાથી જોયો છે ને, બે પગ ઉપર ઊભો થતો હોય ને એવું કરતો હોય ને, મજા આવી હાથી વિશે જાણવાની. હવે આપણે એક પક્ષી વિશે જોઈએ. આ પોપટ છે એને પક્ષી કહેવાય, કહેવાય ને, જો આ ગાય પ્રાણી કહેવાય, હાથી પ્રાણી કહેવાય, ગાય પાલતું પ્રાણી કહેવાય ને હાથી જંગલી પ્રાણી કહેવાય, પણ આ પોપટ છે એ પ્રાણી કહેવાય ન કહેવાય. એને જો પાંખો હોય, ઉડી શકતું હોય એટલે એને પક્ષી કહેવાય,
જે ઉડી ન શકે એ પ્રાણી કહેવાય ને ઉડી શકે એ પક્ષી કહેવાય. પછી પોપટનો રંગ કેવો હોય? જો આવો પોપટી કલર જેવો લીલો કલર એનો હોય છે, બરાબર. પછી એને એક લાલ લાલ કલરની ચાંચ હોય છે ને. પછી એને બે પાંખ હોય, ઉડવું હોય તો પાંખ તો જોઈએ ને, એટલે એને બે પાંખ હોય છે ઉડવા માટે. પછી પોપટ શું ખાય? મરચાં ખાય, ખાય ને મરચાં ખાય, જામફળ ખાય, એવું ખાય ને. પછી પોપટ મીઠું મીઠું બોલે, સીતારામ સીતારામ એવું બોલાવો તો એવું પણ બોલે બોલે ને. તો આપણે આજે શું શું શીખ્યા? આપણે સામાન્ય જ્ઞાનમાં આપણે તહેવારો વિશે શીખ્યા અને ત્રણ પ્રાણી અને પક્ષી વિશે શીખ્યા શીખ્યા ને. તો તમારે લોકોને પણ વિદ્યાર્થી મિત્રો, તમારી જે આ ફેબ્રુઆરી માર્ચ મહિનાની બુકમાં આ તહેવારો વિશે સમજવાનું અને અહીંયા પ્રવૃત્તિ આપેલ છે પેજ નંબર 61 અને 62 ઉપર એ પ્રવૃત્તિ કરવાની, અને અહીંયા પણ આ ગાયને બધા હાથીને પોપટ બધે પક્ષીઓ વિશે સમજવાનું છે. તો કરશો ને તમે બધા આ બધું? સારું, ચાલો ત્યારે આવજો.